બ્રેકમાં સ્વાગત. એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર. જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે, રાજકોટમાં લેહવા પટેલ બાદ હવે કડવા પાટીદારમાં પણ ભાગલા પડ્યા છે. લેહવા પટેલ બાદ હવે કડવા પાટીદારમાં પણ ભાગલા સામે આવ્યા. લેહવા પાટીદાર સમાજે ખોડલધામમાં થતું ગરબાનું આયોજન અલગ પાડીને સરદારધામમાં કર્યું છે. કડવા પાટીદાર સમાજે પણ યુવી ક્લબ આયોજન કરતું હતું અને તેને અલગ પાડીને હવે યુડી ક્લબની અંદર તેને કરવામાં આવશે. રાજકોટની અંદર લેહવા પટેલ બાદ હવે કડવા પાટીદારમાં પણ ભાગલા સામે આવ્યા છે. મહત્વની વાત છે કે હવે આજે બંને આયોજનો એકઠા થઈને કામ કરતા હતા, પરંતુ આ વખત એવું તો શું થયું કે સમાજની અંદર જ એવા તો કેવા ભાગલા પડ્યા કે આખરે કડવા પાટીદાર સમાજે પણ યુવી ક્લબ જે આયોજન કરતું હતું તે પાડીને યુવી ક્લબની અંદર કરવામાં આવ્યું છે. હવે જાણવાનું રહેશે એ કે લેહવા પટેલ અને કડવા પાટીદાર આ બંનેની વચ્ચે આખરે એવું શું થયું કે જેના કારણે આ ભાગલા પડવાનો વારો આવ્યો છે. મહત્વની વાત એ છે કે લેહવા પાટીદાર સમાજ કે જે ખોડલધામની અંદર સૌથી પહેલા ગરબાનું આયોજન કરતા હતા, વર્ષોથી કરતા આવ્યા છે, અને હવે કડવા પાટીદાર સમાજ છે કે જેમણે કહ્યું કે આ જે આયોજન કરવામાં આવતું હતું તેનાથી અલગ કરીને તેઓ આયોજન કરશે. આવું શા માટે તે પણ એક તપાસનો વિષય છે. આખલે આજે ભાગલા પડ્યા છે તેને લઈને પણ શું સ્પષ્ટતા આપવામાં આવશે કે કેમ તે પણ જાણવાનું રહેશે. પરંતુ અત્યાર સુધી જે આયોજન થતું હતું ત્યાંથી અલગ કરવામાં આયોજન આવ્યું છે. યુડી ક્લબની અંદર હવે આયોજન થશે. આજે અંગે વધુ માહિતી માટે રાજકોટથી સંવાદદાતા લકી જોડાઈ ગયા છે. લકી, કડવા પાટીદાર અને લેહવા પાટીદાર હવે તે બંનેમાં પણ ભાગલા પડી ગયા, ગરબાનું આયોજન અલગ અલગ, સમગ્ર કિસ્સો શું, વિગતો શું? એ આપણે જણાવી દઉં કે કડવા પાટીદારો અને લેહવા પાટીદારો વચ્ચે જે એકત્રિત કરવાની વાતો વચ્ચે હવે ક્યાંક ને ક્યાંક અંદરોઅંદરી બંને જે પાટીદાર સમાજ છે તેમાં ભાગલા પડી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે નજરે દેખાઈ રહ્યું છે. જો ગત વર્ષની વાત કરવામાં આવે તો લેહવા પાટીદારનું જે સમૂહ છે તેમના દ્વારા જે સમાજ દ્વારા ખોડલધામ કરીને જે નવરાત્રીનું આયોજન છે તે કરવામાં આવતું, રાજકોટ શહેરના અલગ અલગ ચાર ઝોનમાં આ જે આયોજન કરવામાં આવતું તે બદલે હવે ગત વર્ષથી જે સરદારધામ કરીને જે લેહવા પાટીદાર સમાજનો જ એક સમૂહ છે તે અલગ પડ્યો છે. તો બીજી તરફ આ વર્ષે સ્પષ્ટ એવું દેખાઈ રહ્યું છે કે કડવા પાટીદારોમાં પણ હવે અંદરોઅંદરી ફાટા પડ્યા છે. કારણ કે કડવા પાટીદારોનું જે દર વર્ષે આયોજન કરવામાં આવે છે યુવી ક્લબના નેજા એકડ આયોજન છે તે થતું હોય છે, પરંતુ આજરોજ પ્રેસ કોન્ફરન્સ કરીને જે કડવા પાટીદાર સમાજના આગેવાનો છે, ઉદ્યોગપતિઓ છે, તેમના દ્વારા જે નિવેદન દેવામાં આવ્યું કે હવે જે કડવા પાટીદારોનું એક અલગ સમૂહ છે તેમના દ્વારા જે યુવી ક્લબ કરીને જે આયોજન છે તેમના દ્વારા કરવામાં આવશે, અને તે માત્ર જે કડવા પાટીદારો અને અન્ય જે સમાજની દીકરીઓ છે તેમના માટે કરવામાં આવશે. પરંતુ અહીં તપાસ તો એ વિશે છે કે શા માટે આ જે ભાગલા છે તે પડી રહ્યા છે, શું સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક અંદરોઅંદરી જે રાજકારણ રમાઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે. કારણ કે તાજેતરની ચૂંટણી ગઈ તેમાં પણ જે જોયું કે જે ત્યારબાદ જે સહકારી સંઘની જે ચૂંટણી ગઈ તેમાં પણ જોયું કે જે પાટીદાર સમાજમાં અંદરોઅંદરીના જે વૈમનુષ્ય છે તે ખુલીને સામે આવ્યા હતા. ત્યારબાદ જે સમાજના જે બંને પક્ષના જે આગેવાનો છે તેમના દ્વારા તેવા પણ નિવેદન દેવામાં આવ્યા કે સંપૂર્ણ પ્રયાસો તે કડવા પાટીદાર હોય કે લેહવા પાટીદાર સમાજ હોય તેમને બંનેને એકત્રિત કરવાની વાત છે. પરંતુ અહીં એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે હવે કડવા પાટીદારોમાં પણ અંદરોઅંદરી ફાટ પડી છે. ત્યારે શા માટે ફાટ પડી છે, શું તેમાં રાજકારણ છે તે પણ અહીં આગળના સમયમાં જોવાનું રહેશે. દર વર્ષે યોજાતું જે ગરબાનું આયોજન તે વખતે કડવા પાટીદાર જે રીતે આયોજન કરતું હતું, આ વખત આયોજનમાં શું નીત નવીન બાબતો છે અને જે ભાગલા પડ્યા છે તેનું શું પ્રેસ કોન્ફરન્સની અંદર અંદરૂની કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય? જી, દર વર્ષે કડવા પાટીદાર સમાજ દ્વારા જે યુવી ક્લબ કરીને અને તેમના નેજા હેઠળ આજે આયોજન છે તે કરવામાં આવતું, પરંતુ આ વખતે હવે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જે આ વખતે હવે જે યુડી ક્લબના નેજા હેઠળ કડવા પાટીદારોનું જે સમાજના જે નવરાત્રીનું આયોજન છે તે કરવામાં આવશે. અહીં તેમને જે ફાટા પડવાની ક્યાંક ને ક્યાંક વાત છે, તેમને જે પુષ્કર પટેલ છે જે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન છે રાજકોટમાં અને તેમજ કડવા પાટીદાર નેતા છે તેમના દ્વારા સ્પષ્ટપણે ઇનકાર કરવામાં આવ્યો. તો બીજી તરફ તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું કે એવું નથી, આ માત્ર આયોજન છે. જ્યારે જે સમૂહ છે તે વધતો જે લોકો છે તે વધી રહ્યા છે તેના ભાગરૂપે આ જે આયોજન છે તે અલગ કરવામાં આવ્યું છે. પરંતુ અહીં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કારણ કે જે ખોડલધામ છે ખોડલધામના જે સર્વપ્રથમ એક જ ખોડલધામ થતું, ત્યારબાદ જે પબ્લિક જેમ જેમ વધવા લાગી, લોકો જેમ જેમ વધવા લાગી ગયા તેમ અલગ અલગ ચાર ઝોનમાં ખોડલધામ દ્વારા આયોજન કરવામાં આવ્યું, પરંતુ નામ તો એક જ રાખવામાં આવ્યું હતું ખોડલધામ. પરંતુ જે નારાજગી જે સમાજના આગેવાનોમાં થઈ ને ત્યારબાદ સરદારધામ કરવામાં આવ્યું,
શું હવે તે જ પ્રકારે હવે યુવી ક્લબનું આયોજન કરવામાં આવ્યું છે તેવું ક્યાંક ને ક્યાંક હાલ તો હાલના સમયમાં એવું લાગી રહ્યું છે. જી જે રીતે આપણે કહ્યું ખોડલધામ અલગ અલગ રીતે ચાર જગ્યાએ પહેલાં તો આયોજન કરતું જ આવ્યું છે અને આ વખતે જ્યારે બે ફાટા પડ્યા સરદારધામની અંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શું તે ફાટા પડવા પાછળનું કારણ શું ખોડલધામમાંથી કોઈનું કહેવાનું સામે આવ્યું છે ખરું સરદારધામમાંથી કોઈકે પણ અંદરૂની એ વાતનો ઉલ્લેખ કર્યો હોય કે આવું હોઈ શકે ને એટલા માટે કર્યું છે? સમાજના આગેવાનો પાટીદાર સમાજના આગેવાનો પહેલેથી જ કહેતા આવ્યા છે કે અંદરની વાત અંદર જ રહેવી જોઈએ અને અંદર જ આપમેળે આપણે સમાધાન કરીશું તેવું કે જે પહેલાના સમયમાં જયેશભાઈ રાદડિયાએ પણ કીધું છે તો બીજી તરફ નરેશભાઈ પટેલે પણ કહેવામાં આવ્યું છે તેમના દ્વારા. ત્યારે હવે આ જે ભાગલા છે તે શા માટે પડ્યા કડવા પાટીદારોની અંદર પણ હવે ક્યાંક ને ક્યાંક ફાટા છે તેવું સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે. જી બિલકુલ લખી આપ જોડાયા અને વિગતો જણાવી બદલ આપનો આભાર.